आयुष्य वायु जेव चंचल छे। लग्न पद संपदा संपत्ति केटली जबरदस्त उपमा आपे छे। एने तमे संपत्ति कहो छो ज्ञानीनी दृष्टिए आपत्ति सिवाय बीजो काय। आपदा ने संपदा हा केटलो फरक छे, केटलो एक अक्षर नो સમને ઉડાવો ત્યાં આ ગોઠવી દો સંપદા અને એની સામે સર્વે ઇન્દ્રિય ગોચરાસ્ત ચટુલા સંધ્યાપ્ર રાગા દિવાન ઇન્દ્રિયના વિષયો એટલે સુખ અને સંપત્તિ બે આવી ગયું। સંપત્તિ છે તો જ તમે જલસા કરી શકો છો ને, રૂપિયા વગર તો તમારી રૂમ ભરાય એમ જ નથી। સંપત્તિ સુખના સાધનો વસાવી શકો। કવિ શું લખે છે, સર્વે ઇન્દ્રિય ગોચરા ઇન્દ્રિયના જે વિષયો, આ પાંચ ઇન્દ્રિયના વિષયો, આંખને આંખને મજા અપાવનાર ટીવી છે મફતમાં મળે છે ખરો, કાનોને સુંદર મજાના ગીતો સંભળાવનાર ટેપ રેકોર્ડર મફતમાં મળે ખરું, જીભને ચટાકેદાર વાનગીઓ ખાવામાં આનંદ આવે છે, આ વાનગી મફતમાં આવે ખરી, પાંચે ઇન્દ્રિયના વિષયો કેવા છે, ચંચળ છે। કેવા? સંધ્યાભ્ર રાગા દિવત, સાંજનો સમય હોય, તમે બારમા માળે અગાસીમાં ઉભા છો અને આકાશની અંદર મેઘધનુષ ઇન્દ્રધનુષ રચાયા હોય અને તમને એમ થાય ઓહો કોકને બોલાવું મારા ફ્રેન્ડને, જલ્દી આવ, શું જોવા જેવું સીન છે, તમે નીચે ગયા મોબાઈલ લઈને નતા ગયા, નીચે ગયા લઈને એને પાછા ઉપર આવ્યા લિફ્ટમાં અને તમે આવ્યા ત્યારે જરૂરી છે, જરૂરી છે આ બધું રે ચાલ્યું જાય। સર્વે પિન્દ્રિય ગોચરાસ્ત ચટુલા સંધ્યાપ્ર રાગાદી ભાગ છેલ્લું, મિત્ર સ્ત્રી સ્વજનાદી સંગમ સુખમ સ્વપ્નેન્દ્ર ચાલોપમ। સપનું આવે ને, સાત માળની હવેલી હોય, સોનાનું ઘોડિયું હોય, રૂપાની દોરી હોય, દીકરાનો દીકરો હોય, એક હાથમાં વાડીલાલનો આઈસ્ક્રીમ હોય, આહા હા, ક્યાં સુધી આંખ ખુલે નહીં, મિત્ર સ્ત્રી સ્વજન આદિ સંગમ સુખમ। તમે એમ કહો છો ને મેરે પાસ દોસ્ત હૈ, મેરે પાસ પત્ની હૈ, મેરે પાસ પરિવાર હૈ, ઓર મેરે પાસ સર્કલ હૈ, ક્યાં સુધી? આંખ મીચાય ને એની પહેલા ગાયબ થઈ જાય, થાય કે ના થાય? સ્વપ્નેન્દ્ર જાલોપમમ, તમારા સ્વજનોનો સંયોગ સ્વપ્નમાં દેખાતા ઇન્દ્રજાળ જેવા છે, સપનું જાય આંખ ખુલે, સપનું ગાયબ થઈ જાય આંખ નીચાય, સંસાર ગાયબ થઈ જાય।